ધન્યવાદ છે એ પરિવારોને એ દીકરીઓને જેને સત્સંગ રાખ્યો જે પરિવાર જે ઘર જે દીકરીઓ જેના થકી સત્સંગ થયો છે અને મંદિરની ભેટ તમામ સત્સંગ સમાજને મળી છે ઘણી બધી ભેટ સોગાદો આપી શકીએ પણ એ કેટલા ટાઈમ ચાલે નક્કી નહીં નક્કી હોય રોલ્સ રોઈસ ગાડી કોકને ભેટ આપો તો એ પૈડા બદલવા પડે ને ક્યારેક તેલે ઊંઘવું પડે બહુ લાંબા લાંબી વસ્તુ કઈ ચાલે હમણાં જો આમાં ઓર્થોપેડિક ડૉક્ટર કે ઢાંકણીમાં આપણે ની રિપ્લેસમેન્ટ વાળા તો એની અવધી છે એના પછી એનું ગ્રીસિંગ કરવું પડે પાછી બદલવી પડે પણ મને પલાઠીમાં બેઠો તો ઢાંકણીની વાત આવી તો પગ સીધા કરી નાખ્યા યાદ આવે દુખવા માંડ્યા બોલો હમણાં બાપજી આ તો હસવાન વાત કહું જો ગુરુ હમણાં છે ને બાપજી એક જણને જોવા ગયા હતા તે હરિભગતને એટલો બધો સો મોજમાં આવી ગયો એવો બધો ખુશ થઈ ગયો એ કે તમારી ઢાંકણી હું બદલી દઈશ વાપજી કે હાજી તો છે કે ના હું બદલી દઈશ અને પછી તારેને તારની વાત કરી કે જ્યારે બદલવાની હોય ત્યારે બરાબર પણ નથી અમારે યજમાન કરવા અમારા ઢાંકણા હારા રાતો જો સત્સંગમાં એવું ઉત્સાહ છે અને બધા હરિભક્ત આ એક પરસ પરસ પ્રેમની વાત છે અને હસવાની વાત ઢાંકણીની વાત એમાંથી વાત યાદ આવી પણ શરીર ખલું સાધન છે શરીર સાચવી રાખવું અને એટલા માટે આપણે લાંબો સમય નહીં લઈએ કેમ કે સવા બાર થયા છે અને ભોજનનો સમય થયો છે વસ્તુ એ છે કે આજે ધર્મ સ્વામીએ આ વિસ્તાર આજુબાજુના વિસ્તારોની અંદર સરસ મંદિર અને હરિભક્તો સાચવીને રાખ્યા છે મેં કાયમ કીધું છે અને ગરવની બાબત છે હમણાં વાસ્તવ સ્વામી કીધું કે પોરડાની પહોંચ કેમ આવે પહોંચ આપીએ છે એ જ મોટી વાત છે તમને એ વિચાર નથી આવતો તમે છેડો તો હોતો જ આ જાય આકાશમ પતિતમ તો એમ યથાગત સાગરમ ઉપરથી આવે છે એ બધું છેલ્લે સાગરમાં જાય છે એમ જે હશે પો અહીંયાથી પોરડા જાય પોરડાથી તમારા અકાઉન્ટ્સ એ કાળુપુર જાય અને કાળુપુરથી ઓડિટમાં જાય બીજે ક્યાં જાય કેમ કે આજે પોચ મળવી એ જ મોટી વાત છે ને પોચ તો મળવી જોઈએ એટલે પોચ મળે છે એટલે તમે ક્યાં ગયા વાસુદેવ સ્વામી વાસુદેવ સ્વામી ઊંધી ગંગા ના આવ્યા કે આની ક્યાંથી મળે નવા પ્રશ્ન ઊભા કરો તમે પોચ મળે છે એ જ મોટી વાત છે અને ખોટા ધંધા તો કરતા નથી જો પ્રોફેશનલ ધંધા કરવા હોય ને તો આવું બધું થાય જ નહીં આવું બધું ના થાય હમણાં જ અમારા સૂર્યપ્રકાશ સૂર્ય પ્રસાદ સ્વામી હરિપ્રકાશ હા હરિપ્રકાશ એમને દેખાડ્યું કે અનામત આખું લિસ્ટ જોયું તમારા બધા હરિભક્તોનું એટલા બધા હરિભક્તોએ અનામત થાળ રસોઈ એનું સેવા કરી છે બહેનો ભાઈઓએ આ આ કેટલું દેખાડે છે કે કેટલું મહમત્વને પ્રેમ છે આ લાગણી છે અને એ થાય જ નહીં જો ભગવાનનું ના હોય તો ન થાય જો ધંધો કરવો હોય તો આ બધી વસ્તુ ન થાય આપણે ખૂબ દયા છે ભગવાનની કે આપણે ભગવાન સન્મુખ થઈને બેઠા છીએ તમે જુઓ હમણે માનસ્વામી વાત કરી કે આપણા મંદિરોમાં પંચદેવ હોય છે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ચૌદી કરે તત્યા પૂજ્યા માન્યા દેવતા પંચમામાં કહે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી સૂર્યનારાયણ દેવ આ પંચદેવ અને પાછું મહારાજે એવું પણ લખ્યું છે કે કૃષ્ણ કૃષ્ણ નામ ખંડનમ યસ્ય કલ્પિત કૃષ્ણ ને કૃષ્ણના અવતાર એટલે ભગવાન નારાયણ ભગવાન શિવ જે જેના ઈષ્ટદેવ હોય જે ભગવાનનું ખંડન થતું હોય ત્યાં બેસવું નહીં ને ત્યાં સાંભળવું નહીં યુક્તિએ કરીને ખંડન થતું હોય તો એ નહીં આપણને ખબર ન પડે તમારે જવાનું કોકને હોય તો ઉઠા ભણાવવા હોય ને મારે તો બહુ સારી રીતે ભણાવી શકું એટલે આ દુનિયામાં આ ચાલે છે પણ એ ધંધો આપણે નથી કરતા આપણે નથી કરતા એટલે અહીંયા બેઠા છીએ એટલા માટે આ કંઠી પહેરી છે એટલા માટે આપણે દેવનાથ થઈને રહ્યા છે અને એમાં આનંદ છે એમાં સુખ છે એ તો આવું સુખ ક્યાં મળે જો તમને બધા ઠંડા પીણા આપતા હતા હું જોઈને રાજી થઈ ગયો ઓલું ભાઈ ટોટી નાખીને આપી અમે મન સ્વામીને મેં બે આપો હરિસ્વરૂપ સ્વામી હંતે હંતે પીતા હતા અમે પીઓને તમ તાર મળે તો મેં મુક્ત રત્ને દો એ ચૂસી લે હા એ તો આથી જ વાત છે ને હવે એને હવાજ છે એમને નિર્વાસનિક થઈને જવાનું છે ઉપર જઈને ભગવાન પાછા મોકલે ક્યાંય કે શ્રીજી સ્વામી કે આ પાછું તમે ચૂસણી આપીને ચૂસ્યું નહીં આટલી ગરમીમાં બહેળ્યા ને તમે સરબત ના પીધું કે આ જાઓ પાછા કે આ લો કે આના માટે પાછા આવ્યા આ હસવાની વાત છે પણ વાસ્તવિકતામાં તમે વિચાર કરો કે નાનામાં નાની વસ્તુ આપણા ઘરે હું ઘણી વખત કહું છું જો આપણા ઘરે ઘરે એક મહેમાન આવવાનું હોય તો તમે બધા જો આ બધા તો બે જણ આવવાના હોય ચાર જણ આવવાના હોય ખાલી જમવા જ આવવાના હોય સાંજે ધારો કે તો એનું આયોજન કેટલા દી પહેલા કરવું પડે છે કે આ બહેનોને ખબર હોય અને તમારી જોડે ચર્ચા થતી હોય કે કયું વાસણ કાઢવું ને કયું ચમચી કાઢવી ને શું બનાવવું ઉનાળો કેરી લાવી ના લાવી કે આ લાવું કે તે લાવું ફલાણું લાવું ને ઢેમાગુ લાવું ને ક્યાં બેડશું ને ક્યાં બે શું વાત કરશું આ બધું કરવું પડે કે નહીં કરવું પડે છે કે નહીં બોલો છાતી હાથમાં કે કોણ સાચી વાત છે કે નથી અમાર થાય છે તમારું ના થતું હોય જુદી વાત છે અમાર જુદી ભાતને અમે નથી આવતા કે તો વિચાર કરો કે આજે આખો સંપ્રદાય છે આ સંતો હરિભક્તોનો આપણો આ કુટુંબ છે બરાબર છતાં પણ કોઈને અસંતુષ્ટિ ન રહે એવી રીતે આયોજન કર્યું અને કરવું એ આ ધર્મ સ્વરૂપ સ્વામી આ સંતોને તમને બધાને અભિનંદન છે આ વાસ્તવિકતા છે આ વસ્તુનું છે ને આપણે એમને આધેધડ લઈ લીધેલું છે કે આ બધું થાય છે એ કરું નાની વાત નથી આજે બેનો હરિભક્તો કે દીકરા કે દીકરીઓ આવા ખડે પગે ઉભા રહીને કામ કરવું અને આવા તાપમાં આ મહત્વ અને પ્રેમને લાગણીને ભગવાન પ્રત્યે શ્રદ્ધા ન હોય તો ન થાય નહીં તો દાળીએ લોકો હોધી લાવે તૈયાર ભાણે બે જાય અને પાંચ દાડાનું પારણ ના કરે પાંચ દાડા નથી ત્રણ દિવસ ત્રણ દિવસની ત્રણ દિવસની તમે વિચાર કરો સુદામાં સુદામાં જ આવે શું કરીએ તારે હવે ઉદ્યમ સુદામાં આવે સુદામાં બચારા પૌવા ખાઈ ગયા અને અને પૌવા લઈને ગયા હતા દાળિયા ખાઈ ગયા હતા પણ અમે દાળિયા ખાઈને આવ્યા પૌવાય ખાતા હવે જો સુખી જ કહેવાય છે ને આપણે આ વસ્તુ એટલી છે અને ત્રણ દિવસની પારાયણ થાય ભગવાનનું સ્મરણ થાય અને આવું આયોજન થાય આ બહુ મોટી વાત છે અને એમાં આપણે આનંદ પ્રાપ્ત કરવાનો છે લાભ લેવાનો છે મંદિર થયું છે ભગવાન આવ્યા છે હવે જવાબદારી એટલી છે કે ભગવાનને સાચવવાના છે આપણા ગામના જેટલા જણ હોય જે દીકરા દીકરીઓ કે પુરુષ વર્ગમાં જેટલા એ ભગવાન અવાવા અવાવરાના રહી જાય ને એનું ધ્યાન રાખવાનું હોય આપણે જેમ પૂજા લઈએ તો પહેલાં જો પહેલા દિવસે પૂજા થાય પૂજા લેવા જ્યારે જે દિવસ હમજણા થયા હોય ત્યારે પૂજા લેવા જઈએ પછી પૂજા પહેલે પહેલે દિવસે ને રાતે વિચાર આવે કે કેવી રીતે પાથળ શું ને કે નહીં શું ને આમ પહેરશું ને ઓલું કરું ને હરખ હરખમાં બધી પૂજા થાય એ અઠવાડિયા સુધી હાલે પછી પછી ટેવ પડે પછી તો હમણે મોહન સ્વામી મૂર્તિ આપતા હતા ને તારે ઓલા ફોટોગ્રાફરે કીધું કે ભાઈ ઊંધી છે એટલે પછી સીધી કરી એ એ તમને નથી ખબર પણ એ એમની વાત જુદી છે એમને પાછળથી આપીને આગળ આપવાની ઓલા સામે લઈને બેઠા હોય ને પૂજામાં મેં જોયેલું છે ઊંધી મૂર્તિઓ લઈને એ પતી ગઈ હોય એટલે ભગવાન છે ને પછી ફાલતું થઈ જાય એટલે ટેવ પડી જાય નિત નવી શ્રદ્ધા રાખવી મહારાજે એક શબ્દ આપ્યો છે આપણને આ બહુ મોટી વાત છે આ છે ને અમુક અમુક શબ્દો સંપ્રદાયમાં આપણે રોજ વાત કરીએ પણ એનો અર્થ બહુ ઊંડો થાય છે નિત્ય નવી શ્રદ્ધા રાખવી ગઈકાલ જેવું હતું એનાથી વધારે વિશેષ આજે હિત સત્સંગમાં ભગવાનમાં કે ભગવાનના ભક્તમાં થાય એવો પ્રયત્ન કરો એટલે પહેલાં જ દિવસે જે પૂજા કરી હોય ને પહેલાં દિવસે લાંબી ના કરવી ટૂંકી કરવી તો ભાઈ બીજે દિવસે વધારે થાય પહેલે જ દિવસે તાણી તાણીને ઘર નાખો ને તમે એક દાણા બધું અઠવાડિયાનું પૂરું થઈ જાય બહુ દબાઈને ખાવ હાજર ના ખવાય એટલે આમાં આખી ગતિ છે ને આપણી મૂળ તો ગતિ ભગવાન પરાયણ છે એટલે કરજો તમારા હોય પહેલા દિવસે કરજો ને છેલ્લા દિવસે કરજો ને જેટલી કરવી એ કરજો પણ વસ્તુ એ છે કે સતત મહારાજે જે વાત કરી કે સતત આટલી આંગળી જેટલી ધાર પાણીની વહેતી હોય તો ભૂમિભીની થાય છે એમ ભગવાનની ભક્તિ સતત વહેતી હોય ને તો આ જીવનમાં લીલું થાય આ વાસ્તવિકતા છે એટલે એવું આમ તો કોઈ ધોધડો આવવાનો નથી આપણે કંઈ બધું વરસાદ પડે ને ભાઈ હું કુ થઈ જાય એવું નહીં પણ સતત સત્સંગ થતો રહે એટલી શ્રદ્ધા રાખી અને આપણે કામ કરવાનું બે ઘડી પણ ભગવાનના દર્શન કરવા જઈએ ભલે અડધી મિનિટ દર્શન કરીએ પણ એ અડધી મિનિટે ક્વોલિટીની જાય એ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ એવું માનું છું સલાહને સાંભ તો કહું છું તમે કરો છો એટલા માટે મંદિર કર્યું નહીં તો કોઈ કરે નહીં નહીં તો આટલી બધી અનામત થાળની સેવાએ ના આવે પણ ધન્યવાદ છે તમને બધાને આવું સરસ મંદિર અને એ રૂડા રૂપાળા ભગવાન ક્યાંયથી લઈ આવ્યા છે અમારા ગુરુ ક્યુટ ભગવાન છે ક્યુટ અમે તમે જોવો છો ને દર્શન કરો ગાલબાલ તમે ક્યુટ છે આમ કરણ મન થાય તમને ભગવાનને ગમે મૂર્તિ બહુ હારી લાયા આમ મસ્ત છે અમુક નાના છોકરાઓ ને ગલગોટા જેવા આમ 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 મન થાય એવા રૂપાળા ભગવાન છે ને હા એટલે તમે દર્શન કરો મજા આવે અને આનંદ આવે આમાં હૈયામ ટાટક વડે બાકી આ દુનિયામાં બધું ચાલ્યા કરવાનું હશે આપણે તો ભાગ્યશાળી છીએ જો હવે ખાસ અનુરોધ આ ગામના હરિભક્તોને અને તમે બધા જે આજુબાજુના ગામમાં આવ્યા છો એ બધાને આપણા આપણા ગામમાં આપણા મંદિરો સાચવવા ત્રણસોભ સ્વામી કે એમના મંડળના સંતો કે હેતના સંતો કે આ બધા સંતો જેટલા છે જે પ્રવૃત્તિમાં છે જે ભગવાન પરાયણ થઈને આપણને પ્રવૃત્તિમાં જોડે છે તો આપણી પણ આપણા પરિવારને સાચવાની ફરજ જે છે ને આજે આપણે કામ કરીએ તો આપણે આપણા દીકરીઓ દીકરા દીકરીઓ માટે કરીએ છીએ બરાબર ને પણ એ એના ભેગો ભેગોભેગું એવું વાતાવરણ આપવાની પણ આપણે જરૂર છે જેના થકી એ ભગવાન પાસે ધક્કો ના મારવો પડે એ ઓટોમેટિક જાય આપણે ઘરનું વાતાવરણ એવું હોય અને એના માટે ખાસ મોટી જવાબદારી અને મોટું ભરપાઈ કરતા હોય તો બહેનો છે બહેનોના સત્સંગથી જ આ સત્સંગ જળવાઈ રહ્યો છે અને હમણાં ધર્મશાળા સ્વામી કહેતા હતા કે આ ગામમાં કેટલા બધી દીકરીઓ છે સત્સંગના તો એના લીધે છે મોટાભાગનો સત્સંગ થયો અને આ મંદિર પણ થયું આપણે વાંય વાયે ઢળાયા આ બધા આ બધા લોકો છે વાંય વાય ઢેરાયા હતા બધા આ બધા લઈ આવ્યા આપણે જઈએ ક્યાં જઈએ પણ ઢેરાયા નથી આ તો વાત છે પણ ભજનને ભક્તિનું કામ એમનું છે આપણે ટૂંક ટૂંકિયા લઈએ એ માળા હાચી ફેરવે છે આપણે ઇલેક્ટ્રોનિક લઈને ફરીએ કોકને દેખાય સામે આમ એટલે રાખે બધા કે આમાં ખબર પડે ને આમ માળા ફેરવે હા ચારે ફેરવી લે ખબર નથી પડતી ને એમની જ ઊગે આપણી ઉગતી જ નથી અમે એક જગ્યાએ કીધું હતું મેં કીધું જો આપણે કેવા છીએ હવે આ પુરુષ વર્ગ તમને બધાને કહું હો આપણે જેટલું પૂન કર્યો ને એ બધું એમાંથી અડધું આ લઈ જાય બધા બેનો શાસ્ત્રોક્ત છે જેટલા શાસ્ત્રીઓ બધાને પૂછવું શ્રી સ્વામી સહિત મહંત શાસ્ત્રી છે હા સ્ટાઇલમાં બેઠા છો મહંત સ્વામી બધા અમારા સંતો મજા તો આવે ને આપણે ફેમિલી છે આ બધું આપણે જેટલું કરીએ એમાંથી અડધું બેહો તમતા રહે આવું મસ્ત બેઠા હતા ને હું બે ઉત્તમ મને સોફામાં ઘેર ના પડી કે આમ જોવું આમ જોવું એટલે પગ હેઠે કર્યા તમને થારો મળ્યો છે સ્વામી અરે જો મજા આવી અમારે આપવામાં પણ તમારામાંથી અડધું પૂર્ણ બહેનોને મળે ગમે તેટલું કરો તો સત કાર્ય કરો તો બહેનોને મળે અને બહેનોનું પૂર્ણ આગવું હોય એમાં એ તમને ના મળે એ તમને લાગુ પડે ને મને લાગુ પડે ગૃહસ્થને સંતો ના લાગુ પડે એટલે તમે ધારો કે નારિયેળ હોમવા જાઓ તો શપથની જવું પડે એટલા માટે હું હાલ તો થઈ ગયો કે હું ના કરું આ વાસ્તવિકતા છે નારિયેળ જે શ્રીફળ હોમવાનું હોય ને એમાં સજોડે જ હોમાય એના માટે રામાયણ થઈ હતી હા હાજી વાત છે તમને ખબર ના હોય તો રામાયણ એટલે જ્યારે સીતાજીને અશ્વમેઘ યજ્ઞમાં બેસાડવાનું થયું ત્યારે અમુક બ્રાહ્મણોએ કીધું કે સુવર્ણના સીતાજી બેસાડો તો પછી અડધા બ્રાહ્મણો પાસે અહીં જતા રહ્યા એ કે સુવર્ણના સીતાજી બેસાડીએ તો સાચા સીતાજી જે વનમાં છે આવાહન કરવું પડે અમારે પ્રાણનું તો સાચા સીતાજી છે એ એ ધામાં જાય તો સ્ત્રી હત્યાનું પાપ કોણ માથે લે એટલે એમાંથી એટલે આ વાસ્તવિકતા છે સજોડે જ હોમાય એના ઉપર વાત કરું છું એટલે પછી એ સર્યુને પાર કરીને ગયા અને એ સરયું પારીને બ્રાહ્મણ કહેવાયા જેમાં મહારાજ પ્રગટ થયા આ ઇતિહાસ આ છે એ સિદ્ધાંત જાળવી રાખ્યો ને આ આ તો બધું ઇતિહાસની વાત છે સરયુપારયણ કેમ કહેવાય છે એની વાત છે એટલે રામાયણ આમાંથી થયેલી એટલે વાસ્તવિકતામાં નારિડ હોમવાનું હોય તો સજોડે હોમવાનું હોય એટલે હું આરતી કર્યું યજમાનો આવો આરતી કરી લઈએ આપણે પછી તમે તમારા બધા ભેગા થઈને કરજો કે તમારું પૂર્ણ મારે ખેંચીને ક્યાં જવું પાપ ભેગું કરવું હા ખોટું એકલા ન કરાય એટલે સત્કાર્ય હંમેશા સજોડે હોય આ નિયમ છે શાસ્ત્રનો એટલે પછી મેં કીધું કોકના હક છીનો એ સારું નહીં આપણે ક્યાં નેતા છીએ આપણે ભગવાનનું કામ કરવું છે ને ભગવાન લેવાશે દેવાશે એટલે આપણે છે ને ગમે તેટલું કરશું ને એમાં તો અડધું જ મળવાનું છે એટલે વધારે કરવું પડશે ડબલ કરવું પડશે તોય જતું રહેવાનું છે અડધું પણ જો આ હસવાની વાત નથી વાસ્તવિકતા છે બહેનોનું ભજન ભક્તિ આપણું છે ને રેશનલ વિચાર હોય જ્યાં રેશનલ વિચાર અને પ્રેક્ટિકલ વિચાર બહેનોમાં નથી એમાં માત્ર ભક્તિ છે એ એ સાયન્ટિફિક વસ્તુ છે પણ આજે આનંદ થયો આ ગામની અંદર આવીને અને ખૂબ તમે બધાએ સરસ આયોજન કર્યું ખૂબ સેવા કરી અને આટલું બધું આયોજન કર્યું હોય તો જ આટલું થાય છે અને તમારા બધાનું ખૂબ મોટું યોગદાન છે હરિભક્તોનું બહેનોનું દીકરાઓનું દીકરીઓનું અને સરસ મંદિરો પણ જોવા ધરમસોભમ સ્વામી બધા કરે છે અને દેવ માટે કરે છે બાકી કોઈ માટે કરતા નથી એમાં કોઈ વાહવાઈની વાત નથી નથી મારે લેવી નથી કોઈ મનને લેવી નથી આમને લેવી કે આમને લેવી કે આમને લેવી પ્લસ એ દોડકાથી આવે કે ઈડરથી આવે તો અહીંથી શું લઈ લઈને જવાનું પણ તમને જોઈને રાજી થાય કે આપણા હરિભક્તો આવા સરસ રૂડા રોપાડા આટલા બધા છેટે જઈને આટલો બધો ઉદ્યમ કરે મહેનત કરે હરિભક્તો દીકરા દીકરીઓ એ અંતરમાં રાજી થાય આ બ્રહ્મચારીમાં જો બેઠા હા મજાને તપ કરે હવે આ અઘરું કામ છે ને એટલે તંદાડા બેહવું એ કઠણ છે આપણને અડધો કલાક બેહાડતો એ નથી બે શકતા એટલે આપણે તો ભાગશાળી છીએ પણ ખૂબ આનંદ થયો આજે સરસ મંદિર સરસ ભગવાન અને સિંહાસન કર્યું અને સરસ બધાએ લાભ લેજો અને મંદિર આવતા જતા રહેજો અને ભગવાનની ખબર લેતા રહેજો રૂપાળા ભગવાન છે જોજો ઘડી હાર લાગશે મજા આવશે હું તો ગેરંટીથી કહું છું અને આમાં છે ને ભગવાન પ્રત્યક્ષ છે મન ઈચ્છિત ફળને આપનારા છે એવું આપણા શિક્ષાપત્રીમાં લખેલું છે કે અમે આમાં પ્રત્યક્ષ રહેલા છીએ એટલું પ્રત્યક્ષ પણ રાખીને જઈએ કામ કરે તો જ થશે બાકી એમ ખાલી આંટો મારવા જઈએ એવી રીતે નહીં આ પ્રત્યક્ષ ભગવાન છે એટલે ખૂબ આનંદ થયો આપ સૌએ સેવા કરી આપ સૌનું ભગવાન મંગળ કરે અને દરેક ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ આજુબાજુના ગામના આવેલા હરિભક્તો આપ સૌનું ભગવાન મંગળ કરે રૂડું કરે nadno cev ma pesna.